બાળકો, જય મામાદેવ. ચાલો બાળકો, બધા અંગ્રેજી ફોર લાઇન બુક ખોલો. તેમાં આગળ આપણે સાત વારના નામ પૂર્ણ કર્યા. તમે બધા બાળકોએ સાત વારના નામ અંગ્રેજી ફોર લાઇન બુકમાં સરસ મજાના અક્ષરે લખી લીધા ને. ના લખ્યા હોય તો તમારે લખી લેવાના છે. તો આજે આપણે ફોર લાઇન બુકમાં 12 માસના નામ લખવાના છે. 12 માસના નામ એટલે તમને ખબર છે બાળકો, 12 માસના નામ કોને કહેવાય? તો કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ બધા છે ડિસેમ્બર સુધી, એને 12 માસના નામ કહેવાય. આગળ આપણે સાત વારના નામ એટલે કે સન્ડે મંડે તો શીખી ગયા. તમે બધા બાળકોએ સ્પેલિંગ પાકા કરી લીધા છે, બધાએ ફરજિયાત પાકા કરવાના જ છે સન્ડે મંડેના સ્પેલિંગ. હવે આજે આપણે 12 માસના નામ લખીશું. તો જુઓ, તમારે આવી રીતે એક ઊભી લાઈન આંકવાની છે, બે બાજુ સરખા પાટ હોવા જોઈએ. ચલો, હાંકી લીધી બધા બાળકોએ. હવે આપણે લખવાનું સ્ટાર્ટ કરીશું. તો જુઓ, તમારે ઉપરથી લખવાનું રહેશે અહીંથી. ચલો, મારી સાથે બધા બાળકો લખજો. ચાલો, પેલો અક્ષર કેવો કરવાનો છે? હા, કેપિટલ. તો કે જે એ એન યુ એ આર વાય, જે એ એન યુ એ આર વાય. અહીંયા લખીશું જાન ન્યુ આ રી, જાન્યુ આ રી. ચાલો, તેના પછી આ લાઈન છોડી દેવાની. તેના પછી જાન્યુઆરી પછી શું આવશે? હા, ફેબ્રુઆરી. ચાલો લખો, એફ પછી ઈ બી આર યુ એ આર વાય, ફેબ્રુઆરી, ફેબ્રુઆરી. ચાલો, જાન્યુઆરી ફેબ્રુઆરી કમ્પ્લીટ. તેના પછી હા, માર્ચ, એમ એ આર સી એચ. અહીંયા લખીશું માર્ચ. ચાલો, લખ્યું માર્ચ. ચાલો, માર્ચ પછી શું આવશે? એપ્રિલ. ચાલો લખો, એ પી. ચાલો, માર્ચ પછી એપ્રિલ લખો. પેલો અક્ષર કેપિટલ એ, પછી પી આર આઈ એલ. અહીં લખીશું એ, પછી પ્રી લ. ચાલો, લખ્યું એપ્રિલ. એપ્રિલ પછી મે. શું આવશે? મે. તો લખો, એમ પછી એ વાય. આ છે મે. તમને ગુજરાતીમાં તો બોલતા આવડશે, પણ હવે તમારે એના સ્પેલિંગ પણ સાથે શીખવાના છે. ચાલો, મે પછી જૂન. તો લખો, જે યુ એન ઈ, જૂન, જૂન. ચાલો, જૂન પછી હા, જુલાઈ. લખો, જે યુ એલ વાય, જુલાઈ. ચાલો, જુલાઈ સુધી કમ્પ્લીટ. જુલાઈ પછી ઓગસ્ટ. તો લખો, એ યુ જી યુ એસ ટી, ઓ ગ સ્ટ, એ યુ જી યુ એસ ટી, ઓ ગ સ્ટ. ચાલો, ઓગસ્ટ પછી આવશે સપ્ટેમ્બર. તો લખો, એસ ઈ પી પછી ટી પાછો ઈ, એમ બી ઈ આર, સપ્ટેમ્બર, સપ
टेम्बर। जो बाळको आ स्पेलिंग छे मोटो, एस ई पी टी ई एम बी ई आर सप्टेम्बर। चलो सप्टेम्बर पछी ऑक्टोबर, तो लखो ओ छे मोटो करवानो छे, ओ सी टी ओ बी ई आर ऑक्टोबर। ऑक्टोबर ओ सी टी ओ बी ई आर ऑक्टोबर। चलो ऑक्टोबर पछी नवेम्बर, लखो एन ओ वी ई एम बी ई आर न वेम बर। चलो आ पेज में तो नवेम्बर सुधी समाणो, हवे सामे जुओ एक लाइन आकी लेवानी आवी सरस मजानी। तो नवेम्बर पछी शू आवशे, डिसेम्बर। शू आवशे बाळको? डिसेम्बर। चलो लखो डी ई सी ई, डी ई सी ई पछी एम बी ई आर डिसेम्बर। चलो આ હતા 12 માસના નામ, જો એક વાર બોલાવું તમારે બોલવાના છે, જે એ એન યુ એ આર વાય જાન્યુઆરી, એફ ઇ બી આર યુ એ આર વાય ફેબ્રુઆરી, એમ એ આર સી એચ માર્ચ, પછી એ પી આર આઈ એલ એપ્રિલ, એમ એ વાય મે। આવી રીતના બાળકો તમારે સ્પેલિંગ એક એક અક્ષર બોલતો જવાનો છે એટલે તમને આવડી જશે। ચલો મે પછી જે યુ એન ઈ જૂન, પછી જુલાઈ જે યુ એલ વાય જુલાઈ, એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ। ચલો ઓગસ્ટ પછી એસ ઈ પી ટી ઈ એમ બી ઈ આર સપ્ટેમ્બર, પછી ઓ સી ટી ઓ બી ઈ આર ઓક્ટોબર, પછી ઓક્ટોબર પછી એન ઓ વી ઈ એમ બી ઈ આર નવેમ્બર, અને નવેમ્બર પછી ડી ઈ સી ઈ એમ બી ઈ આર ડિસેમ્બર, નવેમ્બર પછી ડિસેમ્બર। તો જો આ હતા આપણા 12 માસના નામ, તમારે આવી રીતના સરસ મજાના લખી લેવાના છે પેન્સિલની મદદથી અને સારા અક્ષરે। થેન્ક યુ।